મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદના મોટાભાગના વિસ્તારો ગુજરાત રિજિયનમાં નોંધાયા છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં ગઈકાલે કહ્યા મુજબ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે. હવે આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, છેલ્લી 24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો કુલ 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 30 તાલુકામાં 1 થી 4 ઇંચ અને 16 તાલુકામાં 4 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના લગભગ તમામ વિસ્તારો ગુજરાત રિજિયનના છે. સુરતના મહુવામાં 12 ઇંચ, નવસારીમાં 11 ઇંચ, સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 4.5 ઇંચ ને બાદ કરતા અન્યત્ર છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતમાં ગાઢ વાદળો સિવાય મધ્ય પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર નામક વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. સિસ્ટમની વાત કરીએ તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે ઓરિસ્સા ઉપર હતી તે વધુ ઉત્તર દિશામાં આગળ વધી હવે ઓરિસ્સા તેને લાગુ છત્તીસગઢના વિસ્તારો ઉપર આવી લો પ્રેશરમાં ફેરવાઈ થોડી નબળી પડી ગઈ છે. ચોમાસાને ધરી રાજસ્થાન ઉપરથી થઈ અને લો પ્રેશર સિસ્ટમ તરફ જઈ રહી છે. મિત્રો, 850 HP ઉપર આ સર્ક્યુલેશન અત્યારે ઓરિસ્સા અને તેને લાગુ ઝારખંડ છત્તીસગઢના વિસ્તારો ઉપર સક્રિય છે. ગુજરાત ઉપર અત્યારે દક્ષિણ ગુજરાતમાં 700 HP ઊંચાઈ ઉપર એક તીવ્ર ભેજ છવાયેલો છે અને જે પવનો ખેંચાઈ રહ્યા છે સિસ્ટમ ઉપર તેનો એક પુલ ઇફેક્ટ પણ ઊભી થઈ છે, જેને લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને આજે હવે 28 જુલાઈ અને આવતીકાલે 29 જુલાઈના સવારે 11 વાગ્યા સુધીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હજુ આવતી 24 કલાક સુધી ચાલુ રહી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા જિલ્લા સુધીના વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ ક્યાંક ક્યાંક 100 mm કે તેથી વધુ વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાત તેમજ તેને લાગુ મધ્યપ્રદેશ સરહદ લાગુ જે વિસ્તારો છે પૂર્વ ગુજરાતના તેમાં દાહોદ, મહીસાગર, અરવલ્લીના અમુક વિસ્તારો, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા સુધીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે, ક્યાંક ક્યાંક 100 mm થી વધુ વરસાદ નોંધાવાની શક્યતા હજુ પણ આવતી 24 કલાકમાં આ વિસ્તારોમાં જોવાઈ રહી છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે 25 થી 50 mm અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ આ જિલ્લાઓમાં પણ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે અને એકલ દોકલ સ્થળે 25-30 mm જેવો વરસાદ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય. સૌરાષ્ટ્રમાં ગઈકાલ કરતાં પણ આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે. ભાવનગર જિલ્લો અમરેલી, ગીર સોમનાથ, બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારોમાં હળવો વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે અને ગાજવીજ સાથે અમુક સ્થળે ભારે ઝાપટા નોંધાઈ શકે છે. આ વિસ્તારોમાં, આ જિલ્લાઓમાં 25 mm આસપાસનો વરસાદ નોંધાઈ શકે, ક્યાંક ક્યાંક એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ થઈ શકે. તે સિવાય રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં પણ છૂટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક ગાજવીજ થાય ત્યાં 25 mm આસપાસનો અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પડી શકે. ટૂંકમાં વરસાદના વિસ્તારોમાં આજે વધુ ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ હળવા ઝાપટાને એકલ દોકલ સ્થળે ભારે ઝાપટા સાથે 10-20 mm સુધીનો વરસાદ નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ટૂંકમાં ગુજરાત રિજિયન બાજુ મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ રહી શકે. તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે. આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થઈ શકે. આગળ ખાસ અપડેટો આવશે જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.